રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ અને એકેડેમિક ડિટેલ ડન થઈ ગયા બાદ આપણે ડિસેબિલિટી ડિટેલ માટે જોઈએ તો જો કોઈ ડિસેબલ વ્યક્તિ હોય તો અહીંયા નોની જગ્યાએ યસ ઉપર સિલેક્ટ કરવાનું છે. આ સિલેક્ટ જ્યારે ડ્રોપડાઉન મેનુ ખુલશે ત્યારે એમાં જે પ્રોબ્લેમ હોય એ સિલેક્ટ કરી અને અહીંયા પર્સન્ટેજ મેન્શન કરવાના છે. એ થઈ જાય પછી સેવ અને નેક્સ્ટ આપી દેવાનું. પછી એના ત્યારબાદ લોડ પેજ થઈ અને પછી એટેચમેન્ટ ઓપન થશે. આ રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ ને બધું ફિલ થઈ ગયા બાદ હવે એટેચમેન્ટની વારી છે. તો એટેચમેન્ટ એટલે કે બધી ફાઇલ અપલોડ કરવાની છે. તો આ તો ઇઝી ટાસ્ક છે, પણ આપણે જોઈએ તો એકવાર જો આમાં કીધું છે પ્રમાણે બધી ફાઇલ 200 KB નીચે હોવી જોઈએ. .jpg એટલે કે ફોટાના ફોર્મેટમાં હોવા જોઈએ. બધા ફોટોની સાઇઝ 200 KB નીચે કરવા માટે, ઘટાડવા માટે જાદવ નરેન્દ્ર નામના એક ફ્રેન્ડે ટ્રીક કીધી છે એ મુજબ કે એક વોટ્સઅપમાંથી બીજા વોટ્સઅપમાં સેન્ડ કરી અને પાછા આપણા વોટ્સઅપમાં ફોટા મંગાવવાથી મોસ્ટ ઓફ તો 200 KB નીચે થઈ જાય છે. પણ જો હજી ન થાય તો ઝૂમ આઉટ કરીને જે વિડીયો મેં મૂક્યો છે એ પ્રમાણે ઝૂમ આઉટ કરી સ્ક્રીનશોટ લઈને કરી લઈએ તો આરામથી થઈ જશે. અને કેમ સ્કેનર એમાં પણ અત્યારે ફેસિલિટી આવી ગઈ છે કે આપણે ફોટોનું સાઇઝ રિડ્યુસ ફાઇલ. પછી હવે અત્યારે તો આ મેં અપલોડ કરી દીધા ડોક્યુમેન્ટ એટલે એ પોતાના ક્રમ હોય એના એ રીએરેન્જ થઈ ગયા છે, આડાવડા થઈ ગયા છે. તો પહેલું સર્ટિફિકેટ તમને જે બતાવશે મારે અલગ હશે, જે ઇન્કમ સર્ટિફિકેટ છે. તો હવે એના પછી સર્ટિફિકેટ નંબર લખવાનું સૌ પ્રથમ. તો સર્ટિફિકેટ નંબરમાં આપણે જે આપણી પાસે સર્ટિફિકેટ હોય, જે કાગળ હોય એમાં જે એપ્લિકેશન નંબર કે એ લખ્યું છે અહીંયા મેન્શન કરવાનું છે. ઘણીવાર એવું થશે કે આપણી પાસે સર્ટિફિકેટ હશે પણ એમાં કોઈ સર્ટિફિકેટ નંબર નહીં હોય. તો અમે તો અત્યારે એવું કરેલું છે કે એમાં 0 આપી દીધું, કોઈ પણ નંબર આપી દીધું, કેમ કે એમાં છે જ નહીં કોઈ નંબર તો શું કરવાનું. અને એ કોઈ લીગલ વાત નથી, પણ એમાં આપ્યું નથી એટલે આવું અમે કર્યું છે અને અપલોડ કર્યું છે. પછી બ્રાઉઝની વાત કરીએ તો ફાઇલ અપલોડ કરવું બ્રાઉઝ એટલે તો ગેલેરી અથવા એક્સપ્લોરર ગમે એમાંથી. મેં જે ઇઝી મેથડ વાપરી છે એમાં જોઈએ કે સૌ પ્રથમ એક ફોલ્ડર બનાવી દેવાનું કે નવું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો દર વખતે એક્સપ્લોરરમાં આવી અને કરવાનું છે. તો પહેલાં એક ફોલ્ડર બનાવી કે જેમાંથી અપલોડ થશે બધા ડોક્યુમેન્ટ, એ કરી પછી જે સાઇટ ઉપર જે રીતે ક્રમમાં માંગ્યા છે કે કાસ્ટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, ફી રિસિપ્ટ, એવી રીતે એકડો બગડો તગડો એવી રીતે ન્યુમેરિકલ ફોર્મમાં આપણે નંબર આપી અને પછી જે નામનું જે સર્ટિફિકેટ હોય, જેમ કે પહેલું કાસ્ટ છે, બીજું આધાર કાર્ડ છે, તો એ રીતે આપણે અહીંયા નામ લખશું જે રીતે મેં એરેન્જ કર્યું છે. તો નવું સર્ટિફિકેટ છે તો ઘડીએ ઘડીએ આ વિન્ડો ઓપન થવાની જ છે. પછી આને સિલેક્ટ કરી અને અહીંયા ઓકે આપવાનું છે. ઓકે આપશો એટલે તરત જ અહીંયા બ્રાઉઝ થઈ જશે, કાંઈ આવશે નહીં, ખબર નહીં પડે પણ થઈ જશે. પછી અહીંયા અપલોડ ઉપર ક્લિક કરવાનું છે. અપલોડ ઉપર ક્લિક કરશો એટલે આપમેળે થોડોક ટાઈમ લેશે અને રિફ્રેશ થઈ અને પાછું એક આવશે કે યોર ડોક્યુમેન્ટ સક્સેસફુલી અપલોડેડ, એવી રીતે લખેલું આવશે. અને જો એ ચેક કરવું હોય એકવાર કરી લેજો મારું કહેવા પ્રમાણે. તો અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું એટલે ડાઉનલોડ થઈ જશે અને ઓપન કરીને જોઈ લેવાનું કે હા ઓકે તો આ ડન છે. અને એવી રીતે આ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. જેમ કે જો આ રહ્યું આ હોસ્ટેલ સર્ટિફિકેટ છે તો એનું 0 કરીને અપલોડ કર્યું છે, કેમ કે એમાં કોઈ છે જ નહીં સર્ટિફિકેટ નંબર એટલે. અને આ રીતે બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ નીચે એક ફોટા માટે આપ્યું છે અને આ વખતે ફોટાની સાઇઝ 2 MB જેટલી છે, તો સારી બાબત છે. એને પણ એવી રીતે બ્રાઉઝ કરી જ્યાંથી ફોટો તમારે લેવાનો હોય ત્યાંથી ક્લિક કરી ઓકે આપીને અપલોડ કરવા અને અપલોડ થઈ જશે. અને ફી પછી આ બધું થઈ જાય, જો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ એકવાર આમાં જો કોઈ સેશન એક્સપાયર થઈ જાય તો એ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ દર વખતે સાઇટ પોતાનું અપડેટ કરે છે. ડોક્યુમેન્ટ આવી જશે એકવાર અને થોડીક વાર પછી જો સેશન એક્સપાયર થઈ જાય પણ આપણે આવી ગયું હોય કે યોર ડોક્યુમેન્ટ સક્સેસફુલી અપલોડેડ, તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, તો સાઇટમાં સેવ જ હશે અને પછીનું ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાનું રહેશે બાકી હવે.
અને એ રીતે પછી અહીંયા ક્લિક કરવાનું છે, ટિક કરવાનું છે કે આઈ હેવ ઓલરેડી રીડ આ બધી ટર્મ છે, મેં સાચું જ અપલોડ કર્યું છે, અને અહીંયા કન્ફર્મ ફાઇનલ એન્ડ સબમિટ એ થઈ જાય. પછી અહીંયાથી પ્રિન્ટ કરવાથી આપણું ફોર્મની PDF ડાઉનલોડ થઈ જશે. અને અંકુર ચુડાસમા અને અર્જિત ચૌહાણ જેવા મિત્રો બનાવો કે જેથી તમે ઘરે બેઠા પણ સરની ગારું ખાઈને પણ આપણા ફોર્મ કે આપણા ઓસિયલ સર્ટિફિકેટ બોનોફાઇડ કાઢીને લઈ આવે. આવા મિત્રો બનાવો, કોલેજમાં એક શીખવા જેવી બાબત છે. એવા સારા મિત્રો બનાવો કે સારી રીતે આપણને કામ પણ આવી શકે.